સ્તરીય મુખ્ય સમાચાર પર તો અમરેલીની ખડ ખંભાળિયાની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શાળામાં શિક્ષિકાઓ ગેરહાજર રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 1-7 વિદ્યાર્થીઓ, ફક્ત 2 જ શિક્ષિકાઓ તેમને ભણાવે છે. આ શિક્ષિકાઓ પણ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. આ મામલે ગ્રામજનોએ શિક્ષિકાઓ અંગે રજૂઆત કરી હતી. રજૂઆત કર્યા બાદ પણ નિવારણ ન આવતો આ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે હવે ગ્રામજનો અને ગામના સરપંચે મળીને શાળાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવી શકશે. શિક્ષિકાઓ જે રીતે ગેરહાજર રહે છે તેનો મામલો ધોરણ 1-7 વિદ્યાર્થીઓને ભણાવે છે ફક્ત 2 શિક્ષિકા. તમામ મામલો સામે આવ્યો છે. અનિયમિત રહેતી શિક્ષિકાઓની બદલી કરવા માટેની માંગ છે. શાળાને તાળાબંધી કરાઈ છે. તાળાબંધીમાં ગામ લોકો સાથે સરપંચ પણ જોડાયા છે. આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે. જે દિલીપ જણાવો કે જે રીતના સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, 4-2 શિક્ષિકા ગેરહાજર રહે છે અને આટલા વિદ્યાર્થીઓને માત્ર 2 શિક્ષિકા ભણાવે છે, તો શું કહેશો આ અંગે વધુ? જી દિલીપ, વાત અમરેલી જિલ્લાનું જે ખડખંભાળિયા છે, ખડખંભાળિયા ગામની છે. અહીં પ્રાથમિક શાળામાં કુલ ચાર શિક્ષકો છે. આ 4 શિક્ષકો પૈકી 2 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાથી વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે, વિદ્યાર્થીઓનું જે અભ્યાસ છે, સતત બગડી રહ્યો હતો. અહીં તંત્ર અને સ્થાનિક તંત્ર અને સરપંચ સહિત વાલીઓએ અનેક રજૂઆતો કરી હતી, છતાં આજ સુધી કોઈ નિવાડો ન આવતા જે બંને શિક્ષકો છે તે બંને શિક્ષકોને અહીંથી ફરજ મુક્ત કરવા અને અન્ય જે ગ્રામજનોની માગણી સાથે આજ ગ્રામ્યજનો અને સરપંચ સહિતના આગેવાનોએ અહીં જે ખંભાળિયાની પ્રાથમિક શાળા છે એમને તાળાબંધી કરી હતી. અને તેઓની માંગ છે કે જ્યાં સુધી આ જે શિક્ષકો અનિયમિત નહીં થાય ત્યાં સુધી તેઓ જે શાળા છે એમને તાળાબંધી જ રાખશે. જી દિલીપ, પણ શિક્ષિકાઓને હાજર કરવા માટે જેટલા પણ વિદ્યાર્થીઓ એ શાળામાં ભણતા હતા એમના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હોય એવું નથી લાગતું આપને? ચોક્કસથી જો વાત કરીએ તો આ 4 શિક્ષકો પૈકી 2 શિક્ષિકાઓ છે સતત ગેરહાજર રહે છે, જેથી 1-7 ધોરણના વિદ્યાર્થીઓનું શિક્ષણ સતત બગડી રહ્યું છે. આ શિક્ષણ બગડવાના કારણે સ્થાનિક સરપંચ સહિત જે વાલીઓ છે, વાલીઓએ તંત્રને રૂબરૂ રજૂઆત કરેલી, છતાં આજ સુધી કોઈ આ શિક્ષિકાઓ ઉપર કોઈ પણ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા હાલ આજે સરપંચ સહિતના વાલીઓએ તાળાબંધી કરેલી છે. જી જી દિલીપ, જોડાવા બદલ અને માહિતી બદલ આભાર. તો જે રીતે ખડ ખંભાળિયાની પ્રાથમિક શાળા પર તાળા લાગી ગયા છે, 4-2 શિક્ષિકા હાજર રહે છે.